जय श्री कृष्ण बाळको, आपणे आजे धोरण एक विषय गुजराती। आपणे गुजरातीमां पांचमो पाठ चाले छे, बराबर। पांचमा पाठमां आपणे अगाउ थोड़ूक जोयुं हतुं, बराबर, प्रश्न जवाब अने खाली जग्या, बराबर ने। तो आजे आपणे शुं जोवानुं छे, मने ओळखी मारुं नाम लखो, एटले के मने ओळखो जोवानुं छे, अने पछी जोवाना छे खरा खोटा। ओके, तो चलो शुरू करिए। मने ओळखी मारुं नाम लखो, एवुं कीधुं छे। शुं कीधुं छे? मने ओळखी मारुं नाम लखो। तो आपणने अहींया अमुक जोड़कणा आपेला छे, ए आपणे उकेलवाना छे अने पछी एनो जवाब लखवानो छे। तो चलो शुरू करिए। पहेलुं छे, माटीनी नीचे उगतुं बाळकने हुं भावतुं, શાકનો હું રાજા કહેવાતું, બોલો હું કોણ છું? તો આ તો તમને તરત ખબર પડવી જોઈએ કે માટી નીચે શું ઉગે છે। આપણે જોડકણા જોયા હતા પાંચમા પાઠના, બરાબર ને। તો માટી નીચે શું ઉગે છે અને એ જો શાકનો રાજા કહેવાય છે એટલે કે શાકભાજીનું નામ છે, બરાબર। તો માટીની નીચે કયા શાકભાજી ઉગે? ઘણા બધા મેં તમને નામ લખાયા હતા ને, પણ શાકનો રાજા કોણ કહેવાય છે અને બાળકને કોણ, બાળકને સૌથી વધારે કયું શાક ભાવે છે? બટાકું, બરાબર ને। તો અહીંયા જવાબમાં આવશે બટાકું। આપણે જવાબ લખવાનો બટાકું, બોલો હું કોણ? તો બટાકું, માટીની નીચે ઉગે, બધા બાળકને, નાના મોટા બધાને ભાવે, પણ બાળકને સૌથી વધારે ભાવે, શાકનો રાજા કહેવાતું। કેમ શાકનો રાજા કહેવાય છે? કારણ કે મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ શાકની જોડે બટેકાને મિક્સ કરીએ તો એ દરેક શાકમાં મિક્સ થઈ જાય છે અને બધાને ભાવે છે, એટલે એ શાકનો રાજા કહેવાય છે અને એનું નામ છે બટાકું, બરાબર। પછી નીચે છે બીજું, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, બોલો હું કોણ? તો આ પણ જોડકણું આપણે જોયું હતું કે એક પાનની ઉપર બીજું પાન, બીજું પાન, ત્રીજું પાન, ચોથું પાન, એ રીતે પાનની ઉપર પાન હોય, પછી પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, એના પાંદડા કેવા હોય? લીલા અને ધોળા, તો બોલો હું કોણ? તો શું આવશે એમાં? કોબીજ। કયું શાકભાજીનું નામ આવશે? કોબીજ। તમે બધાએ કોબીજ જોઈ છે ને કેવી હોય? મેં તમને સમજાવ્યું હતું ત્યારે પણ કીધું હતું કે હવે જ્યારે મમ્મી ઘરે લાવે શાકભાજી ત્યારે તમારે કહેવાનું, તમે જો ન જોઈ હોય ને તો કહેજો કે મને કોબીજ બતાવો। તમે એને ખોલતા જશો ને, એક પાન બીજું પાન ત્રીજું પાન એમ ખોલતા જશો ને પાંદડા, તો નીચેથી પાન નીકળ્યા જ કરશે, નીકળ્યા જ કરશે, બરાબર। એવું એ શાકભાજી છે અને એના પાંદડા લીલા ધોળા કલરના હોય છે। જવાબ આવશે કોબીજ। હવે ત્રીજું છે, ઉનાળે એ આંબે આવે, રાજા કઈ સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે, બોલો હું કોણ? તો જો રાજા કઈ સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે, બરાબર। તો શું આવશે અહીંયા જવાબમાં? કેરી। શું આવે ઉનાળામાં? કેરી। આપણને કેવી રીતે ખબર પડી? કે જો લખ્યું છે કે ઉનાળે આંબે આવે, તો મેં તમને સમજાવ્યું હતું કે આંબો એ કયા વૃક્ષ, કયું વૃક્ષનું નામ છે, કયા ઝાડનું? જેના પર કેરી આવે એ ઝાડને આંબો કહેવાય, એટલે આપણને આ પહેલી લીટીમાં જ જવાબ ખબર પડી જાય કે ઉનાળે આંબે આવે, કારણ કે કેરી ઉનાળામાં જ આવે અને કેરી આવે એ ઝાડનું નામ છે આંબો, એટલે ઉનાળે એ આંબે આવે, રાજા કઈ સૌ બોલાવે। જેમ શાકભાજીમાં રાજા બટેકું છે એમ ફળમાં રાજા કેરી છે, બરાબર। પછી હવે ચોથું છે, ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, ઉનાળામાં ના કરશો બાદ, બોલો હું કોણ? તો ખાટો મીઠો સ્વાદ હોય એનો, પછી બાળકોને હું યાદ આવું અને ઉનાળામાં ના કરશો બાદ। મેં તમને સમજાવ્યું હતું કે ઉનાળામાં આપણે શું ખાવું જોઈએ, ઉનાળામાં બહુ જ ગરમી પડે, આપણને પરસેવો પણ ઝાઝોળે અને અશક્તિ લાગે, ત્યારે આપણે સંતરા ખાવા જોઈએ, બરાબર ને। તો અહીંયા આવશે જવાબમાં સંતરું। ઓકે, શું આવશે ત્યાં જવાબમાં? સંતરું, બરાબર ને। તો અહીંયા છે સંતરું, એનો ખાટો મીઠો સ્વાદ હોય, પછી બાળકોને બહુ ભાવે અને ઉનાળામાં નકરસો બાદ, એટલે જ્યારે ઉનાળામાં બહુ જ ગરમી પડે અને આપણે શક્તિ બધી વેઠવાઈ જાય ત્યારે જો સંતરાનો રસ અથવા તો સંતરું ખાઈએ તો આપણને એનર્જી પાછી
મળે છે, એટલે ઉનાળામાં તો ખાસ સંતરા ખાવા જોઈએ અથવા તો તેનું જ્યુસ પીવું જોઈએ, બરાબર. હવે પાંચમું છે, કોમળ કોમળ મારું અંગ પાંદડીઓનું બને ગુલકંદ, જોઈને સૌ થાય છે દંગ, બોલો હું કોણ. તો આ કયા ફૂલની વાત છે? જો પાંદડી આવ્યું છે એટલે ફૂલ હોય એ નક્કી થઈ ગયું, પણ કયું ફૂલ જેનો ગુલકંદ બને? તો આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ, જોડકડું યાદ આવી જવું, કયા ફૂલનો ગુલકંદ બને? ગુલાબનું, ગુલાબની પાંદડીઓનું ગુલકંદ બને. તો અહીંયા જવાબમાં આવશે ગુલાબ. કોમળ કોમળ, એની પાંદડીઓ ખૂબ જ કોમળ કોમળ હોય છે અને એની પાંદડીઓનું ગુલકંદ બને. ગુલકંદ એટલે મેં ત્યારે પણ સમજાવ્યું હતું કે ગુલકંદ એટલે એક મીઠી વાનગી બને, જે પાંદડીઓથી બને. પાંદડીઓને ક્રશ કરીને પછી ખાંડની ચાસણીમાં કંઈ પ્રોસેસ કરીને પછી એનું ગુલકંદ બને. એ ઉનાળામાં ખાવાથી ખૂબ ઠંડુ છે એટલે શરીરને ઠંડક મળે છે, તો ગુલકંદ પણ ઉનાળામાં બનાવીને ખાવું જોઈએ, બરાબર. પછી છઠ્ઠું છે, પીળો કેસરી રંગ છે, ફૂલહારમાં હું ઝૂલું છું, ઝૂલે છે. પછી ન સૂંઘે એ ભૂલે છે, બોલો હું કોણ. બોલો કે શું આવશે અહીંયા જવાબમાં? લીલો પીળો, લીલો પીળો નહીં, પીળો અને કેસરી. પીળો અને કેસરી રંગ છે, ફૂલહારમાં હું ઝૂલું છું. જો ફૂલહાર કીધું એટલે અહીં તરત ખ્યાલ આવે કે અહીંયા ફૂલનું જ નામ છે, ન સૂંઘે ભૂલે છે, બરાબર. તો પીળો અને કેસરી કયા ફૂલનો રંગ હોય? ગલગોટાનો, બરાબર ને. આપણે અહીંયા જવાબમાં આવશે ગલગોટો, ઓકે, બરાબર ને. જો આવી રીતે આપણે જોડકણા એટલે અવખાણા જ કહેવાય એક પ્રકારના, આપણે આવું સમજીને પછી એનો જવાબ લખવાનો છે. આપણે છ એ છ જોડકણા જોયા, હવે આગળ જોવાનું છે ખરા ખોટા લખો. તો ખરા ખોટા લખવા માટે શું કરવાનું છે? જો વાંચો, ચાલો પેલું, રીંગણમાંથી ઓળો બને. તો સાચું છે કે ખોટું? સાચું આવશે, રીંગણમાંથી જ ઓળો બને. ઓળો એટલે શું તમને ખબર છે? જો રીંગણા હોય ને, મોટા મોટા ભૂટ્ટા કહેવાય અથવા તો રીંગણ તમે જે પણ કંઈ કહેતા હોય, એને બાફવાથી અથવા તો શેકવાથી એનો માવો બને. પછી એમાં લીલી ડુંગળી, સૂકી ડુંગળી, લસણ, આદુ વગેરે મરી મસાલા બધા નાખીને એનું શાક બને, એને શું કહેવાય? ઓળો કહેવાય. એ શિયાળામાં બધાના ઘરે બનતો જ હોય. હવે જો તમે ના ખાધો હોય ને તો મમ્મીને કહેજો બનાવે, શિયાળો હોય ને એટલે, એટલે તમે પણ ચાખજો, તમને મજા આવશે ખાવાની. તો ઓળા સાથે બાજરીના રોટલા ખાવાની ખૂબ મજા આવે છે. તો તમે બધા પણ, તમારા ઘરે બનતું જ હોય પણ તમને કદાચ ખ્યાલ ન હોય કે આને ઓળો કહેવાય, બરાબર ને. તો હવે જ્યારે ઓળો બનાવે ને મમ્મી રીંગણમાંથી, ત્યારે તમે કહેજો કે મમ્મી ઓળો એટલે શું, અમને સમજાવો. તો એ ઓળો છે એ રીંગણના શાકમાંથી જ બને, એટલે કે રીંગણમાંથી ઓળો બને. તો આ વાક્ય સાચું છે. પછી બીજું છે, સંતરાનો સ્વાદ કડવો હોય છે. સંતરાનો સ્વાદ કડવો હોય? ના, ન હોય. જો આપણે અહીંયા જ આપણે જોયું કે ખાટો મીઠો મારો સ્વાદ, સંતરાનો કેવો સ્વાદ હોય? ખાટો મીઠો. તો કડવો હોય? ના. તો આ વાક્ય ખોટું છે, ઓકે. પછી ત્રીજું છે, કારેલા વેલા પર થાય. તો મેં તમને લખાય હતા વેલા પર થતા શાકભાજી, છોડ પર થતા શાકભાજી, તો તમને યાદ આવવું જોઈએ કે વેલા પર કારેલા થાય. તો હા, અહીંયા વેલા પર કારેલા થાય, તો આ વાક્ય સાચું છે. પછી ચોથું છે, ગુલાબનું અંગ કોમળ હોય છે. તો વાક્ય સાચું છે. હા, વાક્ય સાચું છે. ગુલાબનું અંગ એટલે કે એની પાંદડીઓ કોમળ કોમળ હોય છે ને. જો અહીંયા આવ્યું આપણે કોમળ કોમળ મારું અંગ ગુલાબમાં, તો આ વાક્ય સાચું છે. પછી પાંચમું વાક્ય છે, કેરી લીમડા પર આવે. તો કેરી લીમડા પર આવે? ના. જો અહીંયા આપણે જોઈ લીધું કે ઉનાળે આંબે આવે, મેં તમને હમણાં પણ સમજાવ્યું કે કેરીના ઝાડને આંબો કહેવાય. તો કેરી હંમેશા આંબા પર આવે, લીમડા પર આવે નહીં. તો આ વાક્ય ખોટું છે. લીમડો તો કડવો હોય, લીમડા ઉપર કોઈ દિવસ મીઠી કેરી આવે? ના આવે. લીમડો એટલે કડવો, આપણે કડવો અથવા મીઠો બે લીમડા હોય છે, પણ કેરી તો આંબા પર જ આવે, બરાબર. તો આપણે આ રીતે આજે જોડકણા એટલે કે મને ઓળખો અને ખરા ખોટા જોયા. આ બોર્ડ વર્ક કરેલું છે, તમારે સરસ મજાનું વર્ક કાર્યની એટલે કે પાકી નોટમાં સારા અક્ષરે લખી નાખવાનું છે, બરાબર. અને જોડકણા પાકા કરી નાખવાના, પરીક્ષામાં પૂછાઈ શકે. જો આપણને સેજ પણ ખબર ના પડે કે આ શું કહેવા માંગે, તો આપણે જવાબ લખી શકીએ નહીં. તો તમે આનો મહાવરો કરજો, ઘરે બેઠા બેઠા વાંચજો
અને સમજજો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે સેના વિશે વાત કરી છે, બરાબર ને? તો આ બધું તમારે સરસ અક્ષર પાકી નોટમાં લખવાનું રહેશે. ઓકે, ચલો આવજો. જય શ્રી કૃષ્ણ.